બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ સેવામૂર્તિ પરીક્ષિત લાલનો જન્મ જન્મી જાન્યુઆરી ઓગણીસો એક ના રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામમાં થયો હતો તેમના પિતા લલ્લુભાઈ દેશી રાજ્યમાં શિરસ્તેદાર હતા તેઓ જ્ઞાતિએ કાયસ્થ બ્રાહ્મણ હતા પરીક્ષિત લાલ નાના હતા ત્યારથી જ તેમનામાં બીજાને મદદરૂપ થવાનો ગુણ વિકસ્યો હતો પાલીતાણામાં પછાત વર્ગના લોકોને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ લાવી લખી આપતા આ ગુણ એમણે મૃત્યુ સુધી જાળવી રાખ્યો તેમની ઈચ્છા ભણીને ડોક્ટર થવાની હતી તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા મેટ્રિકમાં સારા માર્ક્સ હતા જેથી મુંબઈમાં ગોકરદાસ તેજપાલ બોર્ડિંગમાં પ્રવેશ મળ્યો હતો આ બોર્ડિંગમાં ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીને જ પ્રવેશ મળતો તેમનું શરીર ગોરું સ્વસ્થ અને સુડોળ હતું ચહેરો હસમુખો હતો દેખાવમાં આકર્ષક હતા આ તેમનું બાહ્ય રૂપ હતું અંતરનું રૂપ તો એનાથી પણ વધારે આકર્ષક હતું કામ કરવાની નિષ્ઠા શુદ્ધ ચારિત્ર્ય અને દ્રઢ સંકલ્પથી એમના અંતરનું રૂપ દીપી ઊઠતું હતું એ સમય ગાંધીજીની આઝાદીની ચળવળનો સમય હતો આખા ભારત દેશમાં આઝાદીના આંદોલનોનો માહોલ હતો ગાંધીબાપુની હાકલથી અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કર્યો અમદાવાદ આવ્યા અને દેશભક્તિથી પ્રેરાઈને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા આસુદમલ ગીધવાણી ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય હતા ત્યાં આચાર્યશ્રી ગીદવાણીનું માર્ગદર્શન મળ્યું અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા ભણતા ભણતા વાડજ અને પાલડી પાસેના કોચરબ ગામના દલિતવાસમાં ગુજરાત વિદ્યાપીઠે શરૂ કરેલી રાત્રિ શાળામાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું આશ્રમમાં રૂ પીંજી પૂણી બનાવી જે દસ પંદર રૂપિયા કમાતા હતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા આચાર્યશ્રી ગિદવાણીના ટુમોરો નામના માસિકનું પ્રૂફ જોવામાં મદદ કરતા રાત્રિવર્ગોના અધ્યાપન કાર્યને લીધે દલિત જનસેવા જ તેમનું જીવન કાર્ય બની ગયું લોકોના માનસ પર ધર્મની જડતાની જબરી પકડ હતી જે કોઈ આ લોકોની સેવાનું કાર્ય કરતા તેને તિરસ્કારતા અને બહિષ્કાર કરતા એવા કપરા સમયમાં પરીક્ષિત લાલ મજમુદારે સેવાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો દલિત સેવાને પોતાનું શ્રેય અને પ્રેય સમજી મામા સાહેબ ફડકે પાસેથી સેવાની દીક્ષા લીધી પૂજ્ય મોટા મામા સાહેબ ફડકે અને ઠક્કરબાપા સાથે અંત્યજ સેવામંડળમાં એમણે સહમંત્રી તરીકે કામ કર્યું પરીક્ષિતલાલ કર્મયોગી હતા રાતદિવસની પરવા કર્યા વગર સતત ગામડા ખૂંદતા રહેતા પ્રવાસેથી થાકીને આવ્યા હોય તો પણ બાળકોને નવડાવતા કપડાને સાબુ ઘસતાં શીખવતા શાક સમારતા ચોખાને મોણ દેતા અને ગીતો ગવડાવી આનંદ આપતા બાળકોને માની મમતાથી જમાડતા આ એમનું મનગમતું કામ હતું હરિજન સેવક સંઘના તેઓ સ્થાપક સભ્ય હતા પછીથી તેના મંત્રી અને પ્રમુખ બન્યા હતા તેમણે નવા છાત્રાવાસો અને રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરાવી હતી તેમણે ગાંધીબાપુની અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ પણ આગળ ધપાવી હતી લોકો દૂર દૂરથી એમને મળવા આવતા તેમના પ્રશ્નોને એક ચિત્તે શાંતિથી સાંભળતા હતા તેઓ દલિત બાળકોનો શાળા પ્રવેશ બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ મંદિર પ્રવેશ શિક્ષિતોને ટકાવારી મુજબ નોકરીઓ અપાવવી વગેરે પ્રશ્નોમાં આઠે પહોર તડકો છાંયડો જોયા વગર ને થાકની પરવા કર્યા વિના તન મન અને ધનથી મદદ કરતા જ્યાં એ લોકોને અન્યાય થતો ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠતું આવી સેવાને લીધે લાલ મજમુદારને સૌ કોઈ ઓળખતા હતા ઉનાળાના ધૂમધકતા તાપમાં એક દિવસે ચાલતા જતા હતા ખૂબ તરસ લાગી હતી સુરત જિલ્લામાં સાર્વજનિક પરબેથી એમણે પ્યાલામાં પાણી પીધું કોઈ અબૂધે તેમને ગાલે તમાચો માર્યો દવાખાનામાં સારવાર લેવી પડી તેમ છતાં તેમણે પેલા માણસના વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો તે દિવસથી પરીક્ષિત લાલે જાણે આજીવન દલિત સેવાની દીક્ષા લીધી ત્યાર પછી દલિતના વકીલ બનીને ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાંથી અસ્પૃશ્યતા દૂર કરવાને સફાઈ કામદારોના માથેથી નરકના ડબ્બા હટાવવા બેખ લીધો પરીક્ષિત લાલે આઝાદીની ચળવળમાં અદના લડવૈયા તરીકે નાગપુર ઝંડા સત્યાગ્રહ ઓગણીસો ત્રેવીસ સવિનય કાનૂનભંગ ઓગણીસો ત્રીસ તથા હિંદ છોડો આંદોલન ઓગણીસો બેતાળીસમાં સક્રિય ભાગ લીધો અને કારાવાસ ભોગવ્યો એમની દલિત સેવા અને રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીબાપુએ કહ્યું હતું કે પરીક્ષિત લાલ માણસ નથી પણ દેવ છે જો પરીક્ષિતલાલ જેવા થોડા સેવકો મને મળ્યા હોત તો અસ્પૃશ્યતાની જડ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત એમના સમયમાં આખો આશ્રમ એક પરિવાર જેવો હતો આશ્રમમાં સ્ત્રીઓ પ્રત્યે તેમનું હૃદય કરુણા સભર રહેતું સૌને પિતા જેવો પ્રેમ આપતા તેઓ બહેનોના આંસુ સહન કરી શકતા નહોતા આશ્રમમાં તેમના વડીલપણા નીચે પૂજ્ય બબુમાશી પૂજ્ય અમીનાબેન પૂજ્ય આઈ લક્ષ્મીબેન ખરે પૂજ્ય વિમળાબેન પટેલ જેવી બહેનો હતી ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તેમની પાસે નિસંકોચ પહોંચી પોતાની મુશ્કેલી રજૂ કરી શકતી હતી બહેનોના કિસ્સામાં લગી રહી શેર શરમ રાખ્યા વિના ગમે તેવી વ્યક્તિ પાસેથી ખુલાસો માગતા દરેકને મદદ કરી સાચું માર્ગદર્શન આપતા દીકરીઓ માટે તેમણે વિનય મંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના કરી દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે અને સ્વમાનથી જીવન જીવે તેવું તેમનું ધ્યેય હતું વિદ્યાર્થીની પીટીસી પાસ કરે કે તુરંત તેને નોકરી મળે તેવા ભર્યા પ્રયત્નો કરતા ચારે બાજુ એમની એવી છાપ હતી કે એક ફોન માત્રથી છોકરીઓને નોકરી મળી જતી ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તકલીફ દૂર કરવાના પ્રયત્ન કરતા પરીક્ષિત લાલે આજીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું આ અખંડ સેવાના વ્રતધારી આજીવન બ્રહ્મચારી રહ્યા એમની મહામુલી સમાજ સેવાની કદર રૂપે ભારત સરકારે ઈસવીસન 1959 માં તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો આ સેવામૂર્તિએ 12મી સપ્ટેમ્બર 1965 ના રોજ apni વત્જેથી ચીર વિદાય લીધી પરંતુ એમના જીવન કાર્યની સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે